એકબીજાની ઇજ્જત કરવી અને ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરી રહ્યા છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તે શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહ્યા નથી. 150 વર્ષના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના છે. પરંતુ તેના બદલે બી અન્ય 4 જે પ્રેસિડેન્ટ એક્ટ છે તેઓ ઉપસ્થિત રહ્યા છે. બરાક ઓબામા સહિતના અન્ય 3 રાષ્ટ્રપતિઓ જે પૂર્વ રાષ્ટ્રપતિઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ યોજાયા છે. કોરોના મહામારીને લઈને તેમાં સંખ્યામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે ને 1200 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સૌથી મોટા આમંત્રણ અને સૌથી વધારે લોકોનો જમાવડો શપથ ગ્રહણમાં બરાક ઓબામા વખતે 2 લાખથી વધારે લોકો શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ગાઈડલાઈન અને બીજી તરફ અમેરિકામાં થયેલા હુમલાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને આ વખત કોરોનાને લઈને ઓછા લોકોની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો અમેરિકામાં. જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે અને એક સાથે મળી અને પૂરા વિશ્વાસથી તેઓ અમેરિકાને આગળ લઈ જશે અને તે આ એક ઐતિહાસિક સમય છે તેમ તેમણે જણાવ્યું હતું. અમેરિકાની સંસદ પર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સંસદનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, જેના મહાસત્તા જે છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ડેમોક્રેસીના ધજાગુરુ ડાવતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે ડેમોક્રેસી જે છે અને લોકોની જે વિશ્વાસ છે, લોકતંત્રની જે જીત રહી છે, જે જીતને જાળવી રાખવા માટે ટ્રમ્પ સમર્થકોને સાથે રાખી અને ચાલવાનું આયોજન કરવામાં આવેલું હોવાનું પણ રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું છે. ત્યારે તેમ દેશની સામે કોરોનાનું એક મોટું સંકટ પણ તેમની સામે છે અને અમેરિકાને એકજૂટ કરવાની પણ ચુનૌતી તેમની સામે છે, સાથે રાખવાના બધાને. અને આખા અમેરિકામાં જે ટ્રમ્પ સમર્થકો અને જો બાઇડન સમર્થકો છે તે તમામને સાથે રાખીને ચાલવાનું એક તેમનામાં મુશ્કેલીવાળી અને તેને સાથે લઈને ચાલવું પડશે, જે તેઓ ચાલવા માટે પણ તૈયાર છે અને તેઓએ સર્વને સાથે રાખી અને તમામ અમેરિકન જે લોકો છે તેમના તેઓ રાષ્ટ્રપતિ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આમ લોકતંત્રની જીત થઈ છે અને તેમના ભાષણમાં તે અમેરિકાના આંતરિક પ્રશ્નો પર વધુ મહત્ત્વ અને પ્રાધાન્ય તેમણે આપ્યું હતું. Please raise your right hand and repeat after me. I, Joseph Robinette Biden Jr., do solemnly swear. I, Joseph Robinette Biden Jr., do solemnly swear. That I will faithfully execute. That I will faithfully execute. The office of President of the United States. Office of President of the United States. And will, to the best of my ability. Will, to the best of my ability. Preserve, protect, and defend. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help you God. So help me God. Congratulations, Mr. Thank President. You.